નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ બીએમ ગુજરાતીમાં. તો અત્યારે આપણે આવી ગયા છીએ લીલાપુર અને કેસરિયા વચ્ચે આવેલ એવા કડોલિયા હનુમાન દાદાના મંદિરે. તો આ મંદિર એક વનવગડામાં આવ્યાના કારણે અહીંયા શાંતિનો અનુભવ થશે. અને આ મંદિરે આવો છો તો અહીંયા હનુમાનજી મહારાજની જગ્યામાં તમે રોકાઈ પણ શકો છો. તો બધી માહિતી હું તમને આગળ વિડીયોમાં આપીશ, તો બન્યા રહેજો આપણી યુટ્યુબ ચેનલ બીએમ ગુજરાતીમાં. તો મિત્રો, અત્યારે તમે દર્શન કરી રહ્યા છો કડોલિયા હનુમાનજી મહારાજના. અને અત્યારે આપણે છીએ વનવગડામાં આવેલ એ કડોળ હનુમાનજી મહારાજના મંદિરે. અને અહીંયા તમે કઈ રીતે રોકાઈ શકો છો, શું છે એ બધી માહિતી આપણે આગળ તમને વિડીયોમાં દઈશું. તો અત્યારે દર્શન કરો તમે હનુમાનજી મહારાજના. આ એક ચમત્કારિક મૂર્તિ છે જે તમે અત્યારે દર્શન કરી રહ્યા છો. અહીંયા આજુબાજુના ગામથી લોકો દર્શન કરવા આવે છે. અને કારતક મહિનામાં અહીંયા ચૂરમું અને લાડુની પ્રસાદી ધરાવે છે. અને અહીંયા વન ભોજન પણ લોકો કરે છે. જે અહીંના પૂજારી છે દેવકરણભાઈ, તે તમારી માટે જમવાની વ્યવસ્થા આજુબાજુના ગામથી કરી દેશે. તો મિત્રો, તમે અહીંયા રોકાઈ પણ શકો છો અને એ પણ બનાવે છે અહીંયા જમવાનું, તમને જમાડશે પણ. તો આ છે એ કડોલિયા હનુમાનજી મહારાજનું મંદિર. તો બન્યા રહેજો આપણા યુટ્યુબ ચેનલમાં. અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, હનુમાનજીને આ મંદિરે આવો છો તો અહીંયા વૃક્ષોના કારણે તમને ઠંડકનો અનુભવ થશે. અત્યારે 45 ડિગ્રી તાપમાનમાં પણ અમે અહીંયા આવ્યા છીએ અને બહુ મજા આવે છે અમને. અહીંયા સરસ મજાની ઠંડી હવા આવે છે. અહીંયા કોઈ પણ જાતની લૂ નથી આવતી. અને આ છે પડખે એમની સંત કુટીર, જેના આપણે અંદરથી ને તમને દેખાડીશું કઈ રીતની છે. અને અહીંયા બાપુ છે તે ઘણા લોકો અહીંયા આવે છે, એમને ચા અને પાણી વિના તો જવા જ નથી દેતા. અમે ચા પણ બનાવશે, એ પણ આપણે તમને આગળ વિડીયોમાં દેખાડીશું. તો આ છે દેવકરભાઈ અને આ છે એમની સંત કુટીર. અને અહીંયા પાણી ઠંડા ઠંડા માટલા પાણીના મેકેલા છે. અને અહીંયા ગણપતિ દાદા અને સુગ્રીના માળા એવા સરસ મજાની રીતે આ કુટીરને શણગારવામાં આવી છે. તો આ છે કડોલિયા હનુમાન દાદા. અને અહીંયા લવ કુછ અને સીતા માતાનું પણ એક ફોટો લગાવેલ છે. અને અહીંયા તમે રહેવા આવો છો થોડા સમય માટે, તો અહીંયા તમારી માટે સુવા બેસવાની પણ વ્યવસ્થા કરી દેશે. તો આ છે ગણપત દાદાની મૂર્તિ, જે સુગ્રીના માળા સાથે અને અહીંયા ઠંડા પીવાના માટલા પણ અહીંયા મેકેલા છે, જે તમે જોઈ શકો છો. તો સરસ મજાની આ જગ્યા છે, તમે આવો અહીંયા પિકનિક માટે પણ આવી શકો છો 2 દિવસ માટે. તો સરસ મજાની જગ્યા છે જે કેસરિયા અને લીલાપુર ગામ વચ્ચે આવેલી છે.